पाटण ऐतिहासिक शहर छे अने आ शहर मा अनेक पुरातन स्मारको आजे पण हयात छे। पाटण नी राणी नी वाव नुं स्थापत्य भारत मां ज नहीं पण विश्व कक्षाए अजोड छे। पाटण ना सोलंकी राजवी भीमदेव नी याद मां राणी उदयमतीए ईस्वीसन 1022 થી 1063 ના ગાળામાં આ વાવ બંધાવી હોવાના પણ પુરાવા મળે છે। આ ઐતિહાસિક વાવ 7 માળની હતી અને કુદરતી હોનારતમાં આખી વાવ જમીનમાં ધરબાઈ ગઈ હતી, પરંતુ પુરાતત્વ વિભાગે ઈસવીસન 1986માં ઉત્ખનન કરતા 7 માળની આ વાવ મળી આવી છે। આજે રાણીની વાવના 5 માળ સલામત છે। પુરાતત્વ વિભાગે ઈસવીસન 1960માં તેનું રિનોવેશન કરાવી રક્ષિત સ્મારક તરીકે જાહેર કરી છે। અમારું રાણકી વાવનું સ્થાપત્ય 11મી સદીમાં બંધાયેલું છે। 11મી સદીમાં બંધાયેલું આ રાણકી વાવનું સ્થાપત્ય માત્ર ગુજરાતમાં અજોડ નહીં, માત્ર ભારતમાં અજોડ નહીં, પણ વિશ્વની અંદર એક અજોડ, એક બે નમૂન, અનપેરેલલ એવું સ્થાપત્ય છે। હું તો હિંમતથી કહું છું કે સ્થાપત્ય કળામાં જે કંઈ છે એ બધું મારી રાણકી વાવમાં છે, અને રાણકી વાવમાં નથી એ દુનિયાના કોઈ સ્થાપત્યમાં નથી। શિલ્પ અને સ્થાપત્ય કળામાં રાણીની વાવ અપ્રતિમ છે। પાટણની આ વાવ 64 મીટર લાંબી અને 20 મીટર પહોળી તથા 27 મીટર ઊંડી છે। રાણીની આ વાવમાં ભગવાન વિષ્ણુના દશાવતાર મહિષાસુર મર્દિની, ભૈરવ, શેષ શૈયા પર બિરાજમાન ભગવાન વિષ્ણુ તેમજ ધાર્મિક યંત્રો વગેરે મળી કુલ 400થી વધુ મૂર્તિઓ આજે હયાત છે। આ વાવની 1 ઇંચ જગ્યા પણ એવી નથી જ્યાં શિલ્પ કોતરાયું ન હોય। આ વાવની બીજી વિશેષ બાબત એ પણ છે કે એકની એક કૃતિ બીજી જગ્યાએ જોવા મળતી નથી। એનો દશા અવતાર, એની વીરાંગનાઓ, એની યોગિનીઓ, એના યુગમો, એના રામાયણ અને મહાભારતના જે દ્રશ્યો છે હજુ એવા ને એવા અકબંધ છે। આ રાણીની વાવ વર્લ્ડ હેરિટેજ તરીકે, વિશ્વ વિરાસત તરીકે માન્યતા પામે એવી એનામાં સક્ષમતા છે। ગત વર્લ્ડ હેરિટેજ ડે ના રોજ પાટણની રાણીની વાવ હેરિટેજમાં સ્થાન પામશે તેવું પુરાતત્વ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું। ગુજરાતમાંથી પાટણની રાણીની વાવ અને ચાંપાનેર એમ બે સ્થાપત્યોને વિશ્વ વિરાસતની યાદીમાં મુકાયા હતા, તેમાંથી ચાંપાનેરને તો વિશ્વ વિરાસતમાં સ્થાન મળી ગયું છે, પરંતુ બેનમૂન શિલ્પકલાથી ભરપૂર રાણીની વાવને સ્થાન ન મળવું એ દુઃખદ બાબત છે। પ્રેમીઓનો પ્રયત્ન પણ છે કે આ વાવ એ વિશ્વ વિરાસત તરીકે જાહેર થવી જોઈએ। પુરાતત્વ ખાતાનો પણ પ્રયત્ન છે કે આ થવું જોઈએ, પણ મને દુઃખ થાય છે કે બે પ્રપોઝલ સાથે મુકાણી હતી તો આજે ચાંપાનેરને વિશ્વ વિરાસત તરીકે માન્યતા મળી અને અમારી રાણકી વાવને વિશ્વ વિરાસત તરીકે માન્યતા ન મળી। અરે મને દુઃખ થાય છે કે વિશ્વ વિરાસત તરીકે જો મળે તો પાટણની રોનક પલટી જાય। શાહજહાંએ બેગમ મુમતાજની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો, તેવી જ રીતે રાણી ઉદયમતીએ પતિ ભીમદેવની યાદમાં રાણીની વાવ ખોદાવી હતી। આમ બંને સ્થાપત્યોનો ઇતિહાસ સમાન છે, પરંતુ તાજમહેલ વિશ્વની અજાયબીઓમાં સ્થાન પામ્યો જે ગૌરવની વાત છે, પરંતુ કમનસીબે પાટણની રાણીની વાવને પાઠ્યપુસ્તકમાં પણ સ્થાન મળ્યું નથી, એમ આ કલાકૃતિની સરેઆમ ઉપેક્ષા કરાઈ છે। હસમુખ ડોડિયા, VTV, પાટણ।